जय स्वामीनारायण। धोरण छ विषय गणित विषय पांचमो प्रकरण पायाना आकारोनी समझूती एनी आगळ आपणे आया था। पायाना आकारो भाग पांच लंब रेखाओ। विद्यार्थी मित्र आपणे आगळ त्रिकोण चौरस लंब चौरस आ बधी माहिती मेळवी, पण लंब रेखाओ एटले शुं? तो बे रेखाओ एवी रीते छेदे કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય। લંબ રેખાઓની વ્યાખ્યા છે, બે રેખાઓ કેવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતો ખૂણો नो होय तो आ रेखाओ लंब रेखाओ कहेवाय छे। बहुत सरस। बे रेखाओ एवी रीते छेद के जे द्वारा रचातो कोण 90 अंशनो होय, तो तेवी रेखाओ ने लंब रेखाओ तरीके ओळखवामां आवे छे। तो एक रेखा दौरू, एक रेखा बीजी रेखा, आ रेखा नु नाम आपो ए, बी आनु नाम आपो सी। बंने रेखाओ ज्यां छेद ए ओ बिंदु नाम आपो। चौकड़ी नंबर 3 आ जे खूणो रचायो केटला नो थयो 90, ज्यां छेदे त्यां पर 10 खूणा केटला अंशना थशे 90 अंशना। व्याख्या प्रमाणे બે રેખાઓ એવી રીતે છેદે અને છેદ છે શું તો નહીં દીધી ના ના કશું એવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય, આવી રેખાને લંબ રેખા કહે છે। બધા ખૂણા 90 અંશના થશે। રેડી, આજે ખૂણો રચાય 90 અંશનો થાય એનો લંબ રેખા કહેવાય, શોર્ટ નસીબ। આને લખવું હોય તો સંકેતમાં કેવી રીતે લખાય? તો એ બી ઉપર બંને બાજુ તીરની નિશાન આને શું બોલાય? એટલે રેખા એ બી લંબ ઊંધોટી લંબડી નિશાની છે, ઊંધોટી રેખાખંડ સી ડી। ઉતરી ગઈ મગજમાં? રેખાખંડ એ બી લંબ રેખાખંડ સી ડી લંબ માટેનું ચિહ્ન છે ઊંધોટી। રેડી, ઓકે। ઉપર બે લીટી કરીએ ને રેખાઓ। આગળ આપણી આસપાસની રેખાઓ હોય તો તેને આપણે સીધી ઊંધું પણ કહી શકાય, એ રેખાખંડ સીધી લંબ રેખાખંડ એબી। તમારે જે રીતે બોલવું હોય એ રીતે બોલી શકાય છે। આપણે લંબ રેખાઓ કે લંબ રેખાખંડ જોવા મળતા હોય તો આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓના ઉદાહરણ પણ તમે જોયો। અંગ્રેજી મૂળાક્ષર ટી તેમાંનો એક છે। લંબ રેખા ધરાવતો હોય તેવો કોઈ બીજો મૂળાક્ષર છે? લંબ રેખા ધરાવતો હોય તો કેટલાક મૂળાક્ષર છે? અંગ્રેજી મૂળાક્ષર ટી એ પણ લંબ રેખા ધરાવે છે। કોષ્ટકની જે ધાર છે, ટેબલની જે ધાર, લંબ રેખા હોય શું ધાર? ચાલો રેખાખંડ એ બી જોઈએ। આપણે રેખાખંડ એ બી બંને બાજુ તીરની નિશાની ના હોય એમ રેખાખંડ એ બી કહેવાય। લઈ તેની મધ્યમાં એમ બિંદુમાં રેખાખંડ એ બી ને લંબ, આ રેખાખંડ એ બી ને લંબ કહેવાય। કયા બિંદુમાં કીધું તેને? એમ બિંદુમાં કીધું। એમ એમ એન દોરીએ, દોર્યું આપણે શું દોર્યું? એમ એન દોરી, એની પછી પી ની નિશાની મારીએ એટલે કે કયો થઈ જશે? એટલે રેખા એમ એન, અને નીચેના ભાગે શું લખીએ? તો કે રેખા એલ। તો રેખાખંડ એમ એન એ રેખા એમ એન એ રેખા એબી ના બે ભાગ પાડે છે। આ એમએન છે એ શું કહેવાય? કે રેખા એ રેખાખંડ એબી ના બે ભાગની અંદર વિભાજિત કરે છે। બે ભાગમાં વિભાજિત કરે એને શું કહેવાય ખબર છે? દુભાગે છે। શું કહેવાય છે? કે દુભાગે છે। જ્યારે સાતમા ધોરણમાં છે ને, દુભાગે એટલે શું એ ખબર હોવી જોઈએ કે રેખાખંડ એબી ને રેખા એનએમ એ એમ બિંદુમાં દુભાગે છે, દુભાગે મતલબ છેદે છે।
રેડી એમ એમ દોરો તે બે ભાગમાં વહેંચે છે ડૂબાવી એ રેખા એબી ને સરખા બે ભાગ જેની રેખાખંડ એબી ને લંબ પણ છે કે રેખાખંડ એબી ને લંબ પણ છે તેથી આપણે એમ પણ કહી શકીએ કે રેખાખંડ એમએન એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક છે આ રેખાખંડ એમએન કે રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક દ્વિભાજક પણ છે અને લંબ દ્વિભાજક પણ તમે કહી શકો છો પાછળ 5.5 નીચેની કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ ધરાવે છે સેમન લંબ રેખાઓ છે તો પહેલું આપેલું છે ટેબલની સપાટીની પાસપાસેની બાજુ તમારું ટેબલ હોય આ ટેબલ તમારું છે એની પાસપાસેની બાજુ એ તમારું ધરાવે છે કે નહીં એ જોવાનું તો કે હા હું મળે જવાબ બોલું છું કે હા ટેબલની જે પાસપાસેની સપાટી છે એકબીજાની લંબ રેખાઓ ધરાવે છે રેલવે ટ્રેકના પાટા આ ચિત્ર 5મા ધોરણમાં પણ હતું તો રેલવે ટ્રેકના પાટા વાળું તો કે ના રેલવે ટ્રેકના બે પ્રકારના તે લંબ રેખાનું ઉદાહરણ નથી રેલવે ટ્રેકના પાટા સીધા સીધા જ જાય એ શેનું ઉદાહરણ છે એ કહી દઉં સમાંતર રેખાઓનું ઉદાહરણ છે એટલે તે લંબ રેખા નથી આ પણ જે તમે ટેબલ કીધું આ ટેબલ ધારો કે આવું તો એકબીજાને એટલે બે વસ્તુ ખૂણો બનાવે અને તો રેલવે ટ્રેકના પાટા તો સીધા સીધા જાય નામ આપવું હોય તો આગળ અંગ્રેજી મૂળાક્ષર વી ચલો વી લો તો વી ના અંગ્રેજી મૂળાક્ષર બી દોરો બીમાં લંબ રેખાનું ઉદાહરણ દેખાતું નથી કારણ કે તે તો છેક નીચે બિંદુમાં છેદે છે શું કહે છે કે બી બે રેખાખંડનું ઉદાહરણ નથી બે રેખાખંડનું ઉદાહરણ નથી માટે એમાં શું આવશે તો કે ના આવશે બીજો દાખલો રેખાખંડ પી ક્યુ અને એક્સ વાય લંબ રેખાખંડ છે પી ક્યુ અને એક્સ વાય એ બિંદુમાં છેદે છે માટે પી એ વાય નું માપ કેટલું હશે આપણે બે રેખાખંડ એક્સ વાય રેખાખંડ એક્સ વાય દોરો અને બીજો રેખાખંડ પી ક્યુ દોરો પહેલો પી ક્યુ દોરો તો પણ ચાલશે પહેલો પી ક્યુ અને એક્સ વાય કયા બિંદુમાં છેદે છે એ બિંદુમાં છેદે છે એટલે કે પી ક્યુ એ એક્સ વાય ને લંબ છે રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એક્સ વાય ને લંબ છે લંબ દોરેલો કહેવાય રેડી તો ખૂણો પી એ વાય તો પી એ વાય આ ખૂણો કેટલા અંશનું માપ કેટલું જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે જે ખૂણો બને કેટલા અંશનો હોય છે તમને ખબર છે 90 રેડી પ્રિયાસી તો કે 90 અંશનો તથા PQ અને XY